જૂનાગઢ એસઓજી પોલીસે બાતમીના આધારે જૂનાગઢ સાબલપુર ચોકડી સામેના ભાગે ચાર એસમો ભેગા સાથે બેઠેલા છે અને તે અંદર હિન્દીમાં ગાંજા બાબતે વાત કરે છે અને જૂનાગઢનો કોઈ એસમ ગાંજો લેવા આવવાનો હોય તેની રાહ જોઈને બેઠેલા છે જે બાબતની ચોક્કસ બાતમીના આધારે એસઓજી ટીમ તથા એસએમ ગોહિલ સાહેબે સાથે બાતમીવાળી જગ્યા પર સાબલપુર ચોકડીથી જીતપુરથી જૂનાગઢ તરફ આવતા રોડ પર આવેલ રાજન ટ્રાવેલ્સ નામની બંધ કેબિનની અંદરના ભાગમાં રેડ કરતા ચાર ઇસમો અલગ અલગ સાઇઝના થેલાઓ સાથે બેસેલમાં જોવામાં આવતા તેઓને કોર્ડન કરી બેસાડી નામ પૂછતા ચારે ઓરિસ્સાના ઇસમો જે હાલ સુરત ડાયમંડ નગરવાળા હોવાનું જણાવ્યું. પૂછપરછ કરતા તેમની પાસે રહેલ થેલામાં ગાંજો હોવાનું જાણમાં આવતા તુરંત જ એફએસએલ અધિકારીને બોલાવી મળી આવેલ પદાર્થનું પરીક્ષણ કરતા થેલામાં રહેલ પદાર્થ ગાંજો હોવાનું જણાતા તેથી ઇસમોને ગાંજાના જથ્થા ક્યાંથી લાવેલ તે બાબતે પૂછપરછ કરતા સુભાષ નામનો ઇસમ મૂળ રહે ઓરિસ્સા, હાલ સુરતવાળાએ જૂનાગઢ ખાતેના મુન્ના નામના ઇસમને આપવાનું જણાવ્યું હતું. તેમજ વધુ પૂછપરછ કરતા આરોપીઓ અગાઉ પણ જીતપુર ધોરાજી જૂનાગઢ ખાતે ગાંજો આપી ગયેલાનું કબૂલ કરેલ તો ચારે ઇસમો પાસેથી અલગ અલગ થેલાઓ કબજે કરી માદક પદાર્થ ગાંજો 39.772 કિલોગ્રામ, કુલ રકમ 3,97,720 અને મોબાઈલ નંગ 4, કિંમત રૂપિયા 11,000 તથા રોકડ રકમ રૂપિયા 2,920 રૂપિયા મળીને કુલ કિંમત 4,11,660ના મુદ્દામાલ સાથે કબજે કરી પોલીસે કાયદેસરની કાર્યવાહી કરેલી. આગળની કાર્યવાહી માટે જૂનાગઢ તાલુકા પોલીસ સ્ટેશનમાં સોંપવામાં આવ્યા. કેમેરામેન રવિન્દ્ર કંસારા સાથે મનીષ ડાકી, NS ગુજરાત ન્યૂઝ, જૂનાગઢ.